बनासकांठा जिल्लामां कोरोना महामारीनी वच्चे एक बीजा रोगनी एंट्री थई छे, जे खूब ज घातक छे। जेमां कोरोनानी सारवार लीधा बाद घरे गया पछी अनेक दर्दीओने म्युकोरमाइकोसिस नामना रोगनो भोग बनवानो वारो आव्यो छे। त्यारे थરાદની એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે નોકરી કરી રહેલા એક સણાવ્યા ગામમાં રહેતા 30 વર્ષીય પથુભાઈ વજાભાઈ ચૌહાણ મ્યુકોરમાઇકોસિસના સિકાંજામાં આવી ગયા છે। જાણવા મળતી માહિતી મુજબ પથુભાઈ 20 એપ્રિલના રોજ નોકરી પૂરી કરીને રાબેતા મુજબ પોતાના ઘરે ગયા હતા, ત્યારે તેમને થોડી તાવની અસર થઈ હતી અને ઠીક થવા માટે તેમણે પ્રાથમિક સારવાર પણ લીધી હતી, પરંતુ કોઈ ફેર ના પડતા 23 એપ્રિલે રિપોર્ટ કરાવવા બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા। તે દરમિયાન આંખોમાં તકલીફ થવા લાગી હતી, એટલે વધુ સારવાર માટે તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટરે મ્યુકોરમાઇકોસિસ હોવાનો ખુલાસો કર્યો હતો અને સારવાર દરમિયાન તેમની આંખને નિકાળી દેવી પડી હતી। જો કે આ રોગની દવા ખૂબ જ મોંઘી છે અને એક ઇન્જેક્શનનો ખર્ચ 7500 હોવાથી અત્યાર સુધીમાં 9 લાખનો ખર્ચ થઈ ગયો છે। કર્મચારી આવી રીતે કોરોનાગ્રસ્તમાંથી થયા નથી, પરંતુ એ કર્મચારી પતિભાઈ એમ ચૌહાણ કોરોનાગ્રસ્ત થતા એમને મ્યુકોરમાઇકોસિસ રોગ થયેલ છે અને જેમણે 12 લાખ જેવી માથબા રકમનો ખર્ચ કરેલ છે અને તેમની જમણી આંખ જતી રહેલી છે અને આ બાબતે તેમણે ટેલિફોન દ્વારા ડેપો ખાતે જાણ કરેલી, જેના કારણે અમે વિભાગીય કચેરી ખાતે આ બાબતે જાણ કરેલી છે તથા અમે આ સદૃ કર્મચારીને મદદરૂપ થવા માટે ડેપોએ ફાળો એકત્રિત કરી મદદ કરવા માટે અમે તૈયાર છીએ।